सौ मित्रों, स्वजनों, विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सौनु स्वागत छे। आजनी वार्ता शिस्त अने स्वच्छता विनानु शिक्षण ए अधूरु छे। दोस्तों, आ वार्ता पण मैं मारु पुस्तक महा मानवोनी मानवता ये माथी लीधेल छे। अपना भूतपूर्व राष्ट्रपति जाकिर हुसैनना अनुसंधाननी आ वार्ता छे। मित्रों, आपणे सौ जाणीए छीए के जाकिर हुसैन ज्यारे राष्ट्रपति थया ए पहेला ए सारा अध्यापक ने शिक्षणकार हता। जामिया मिलिया यूनिवर्सिटी नी अंदर ए एमना जे खरेखर शून्य माथी सर्जन जो कर्यु होय तो जाकिर हुसैने कर्यु। एमना विषय तो ठीक छे पण एना सर्वस्व हता अने पोताना जीवननो महत्तम भाग एने एमां ज आपवानो प्रयत्न कर्यो हतो अने एमां शिक्षणना स्तरने ऊंचे लई जवा माटेना अनेक प्रयत्नो एने करेला। तमाम माताओने मारे आजे खास कहेवुं छे के एमणे जे पोताना यूनिवर्सिटीना विद्यार्थीओ माटे जे एने काम कर्युं अने एने कारणे ए यूनिवर्सिटीना विद्यार्थीओ क्या पहोंच्या એના અનુસંધાનમાં મારે આજે વાર્તા કેવી છે। પરિસ્થિતિ એવી હતી કે મોટા ભાગના વિદ્યાર્થીઓ જે કોલેજમાં ભણતા હોય એ બે ફિકરા હોય, જવાબદારીનું કોઈ ભાન ન હોય, શિસ્તનો અભાવ હોય અને પોતે પણ સ્વચ્છતાની ભૂમિકાથી બહુ દૂર હોય। જાકિર હુસૈન માનતા હતા કે શિક્ષણનો સૌથી અગત્યનો પાઠ છે શિસ્ત છે અને બીજી બાબત છે સ્વચ્છતા, અને એ બાબત ઉપર એને ખૂબ પ્રવચનો આપતા, માર્ગદર્શનો આપતા, કેટલાય તજજ્ઞોને બોલાવતા, તાલીમો આપતા, પણ કેટલાય વિદ્યાર્થીઓ ખરેખર આનો અમલ કરતા નહોતા। એને એમ થયું કે શું કરું, હું કેવી રીતે એને સમજાવું, હું કેવી રીતે એને શિક્ષણ આપું। એને મનમાં એમ થયું કે હું પોતે કંઈક કોઈ અમલ કરું અને કોઈ ડેમોન્સ્ટ્રેશન આપું। એક દિવસ જ્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણવાનું શરૂ થવાનું હતું એ ટાઈમ પહેલા, લગભગ અડધી પોણી કલાક પહેલા દરવાજાની બાજુમાં એ નીચે બેસી ગયા, એક પાથરણા ઉપર બેસી ગયા અને એક બ્રશ અને એક બૂટ પોલિશ કરવાની પોલિશ લઈ અને બેસી ગયા અને પોતાના બૂટનું પોલિશ કરવા લાગી ગયા। જાકિર હુસૈન મહત્વના શિક્ષણકાર કે જેની આપણે કલ્પના ન કરી શકાય ઊંચાઈના શિક્ષણકાર, પોલિશ કરવા બેસી ગયા પોતાના બૂટને। વિદ્યાર્થીઓ આવવા માંડ્યા, વિદ્યાર્થીને એમ થયું કે આ સાહેબ શું કરે છે, આ પોતે પોલિશ શું કામ કરે છે પોતાના બૂટના। વિદ્યાર્થીઓ આવતા જાય આવતા જાય જોતા જાય, ખબર ન પડે। થોડીક વાર થઈ ત્યારે બધા વિદ્યાર્થીઓનો ગ્રુપ એની પાસે આવે છે કે સાહેબ તમે આ શું કરો છો, આ વસ્તુ અમને યોગ્ય નથી લાગતી। ત્યારે એ જાકિર હુસૈન એમ કહે છે કે દોસ્તો, તમને યોગ્ય શું કામ નથી લાગતી, તમને તમારું કામ તમારી જાતે કરવું જોઈએ એ વાત યોગ્ય કેમ નથી લાગતી, હું તો મારા બૂટને પોલિશ કરું છું અને મારા બૂટને પોલિશ કરવાની વાત હોય તો એ વાત તો મારે પોતાને કરવી જોઈએ અને મારે ચોકસાઈ પૂર્વક એ બૂટને પોલિશ કરીને જ મારે અંદર આવવું જોઈએ। ત્યારે છોકરાઓ એકદમ ઝાંખા પડી જાય છે, વિદ્યાર્થીઓને રૂમમાં ભેગા કરે છે હોલમાં અને જાકિર હુસૈન એમ કહે છે કે દોસ્તો, તમારી પાસે ગમે તેટલી ડિગ્રી મોટી હશે, તમે પીએચડી થયા હશો, તમે કદાચ વિજ્ઞાન કે કદાચ કોઈ અન્ય ક્ષેત્રની અંદર પાવરધા થયા હશો, પણ તમારી પાસે જો શિસ્ત નહીં હોય, સમયસર આવવું જોઈએ, સમયસર અભ્યાસ કરવાની શરૂઆત કરવી જોઈએ, દરેક વખતે કોઈ પણ પ્રકારનું કાર્ય હોય તો કાર્યની ભૂમિકા પ્રમાણે જ કામ કરવું જોઈએ,
वर्ग खंड नी अंदर उत्तम रीते तमारे काम करवू जोईए। जो आ प्रकार नू तमे गोठवणी नहीं करी होय तमारा जीवन नी अंदर, तो तमारी डिग्री छे नी कोई किंमत नथी। तमे डिग्री तमारी नकामी थशे अने भविष्यमां तमे महान नहीं बनी शको। मारे बीजी अगत्यनी वात ए केवी छे के तमे ज्यारे आ युनिवर्सिटी मां भणवा माटे आवो छो त्यारे तमारा कपड़ा एकदम स्वच्छ होवा जोईए, तमारा पोताना वाड़ एकदम स्वच्छ होवा जोईए, तमारा पोताना जे बूट छे बूट ऊपर एकदम स्वच्छ, एक पण मानो के धूळ नो रचकण न होवो जोईए, अने साथोसाथ तमारा पुस्तको व्यवस्थित होवा जोईए। जीवननी अंदर तमारे जो आगळ वधवू होय तो मारी दृष्टिए डिग्री करता पण शिस्त छे सौथी अगत्यनुं छे। शिस्तनो अर्थ शुं? त्यारे जाकिर हुसैने एम कीधुं के हुं मारुं काम मारी जाते करुं छुं, तमे पण तमारुं काम तमारी जाते करो। गांधीजीए पण आपणने आ वात बतावी। हुं आजनी तके पण कहुं छुं के गमे तेटली टेक्नोलॉजी आगळ वधी पण तमे तमारुं काम तमारी जाते करवा माटेनुं तमे तालीम लो, गमे तेटला मोटा होय। हुं तमने अनेक व्यक्तिओना उदाहरणो आपी शकुं, अनेक व्यक्तिओना नाम लईने आपी शकी के जे पोताना कपड़ा पण पोते धोता, पोतानी पथारी पण पोते साफड એ સાફ કરતા, પોતાનો રૂમ પણ પોતે જ કરતા, પોતાના કપડા વ્યવસ્થિત મૂકતા, આવી અનેક વ્યક્તિઓના હું તમને નામ આપી શકું છું। પણ નામ આપણા માટે અગત્યની વાત નથી, અગત્યની વાત એ શિસ્તની વાત છે। મારે સૌ માતાને કહેવું છે કે તમે તમારા સંતાનને આવી વાત ક્યારે કીધી? અને તમે જો નહીં કહો તો તમારી વાત બીજા કોણ કહેશે? આજે શાળાની અંદર કે શિક્ષણ સંસ્થાઓ આવી બધી વાતો કહી શકે? એ પ્રકારની આખી વ્યવસ્થા ગોઠવાયેલી નથી। મારે તો માતાઓને કહેવું છે અને થોડુંક વાત પિતાઓને પણ કહેવું છે કે તમારા સંતાનને આ પાઠ ભણાવો, એકદમ સ્વચ્છ, એકદમ પોતાનું શરીર સ્વચ્છ, દરરોજ સ્નાન કરીને ઉત્તમ પ્રકારની ભૂમિકા ઉપર, અને પોતાની કામ પોતે જ કરવાની, આ પ્રકારની પોતાના વાસણ પણ પોતે ઉટકી નાખવા જોઈએ। આ ભૂમિકા ઉપરની તાલીમ એ જાકિર હુસેન આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહાન વ્યક્તિ ઈ પોતે જો બૂટ પોલિશ કરીને આપણને તાલીમ આપતા હોય, ડેમોન્સ્ટ્રેશન આપતા હોય, તો આપણે આપણા સંતાન માટે કરવું જોઈએ। આપણા સંતાનો મહાન બને એવી મારી અંદરની લાગણીને ફરી એકવાર માતાઓ સમજે અને માતાને શિક્ષ અને બાળકોને સંતાનોને તાલીમ આપે એવી શુભ લાગણી સાથે શુભેચ્છા।